રાજકોટ જિલ્લા જેલની છબી છેલ્લા થોડા સમયથી સાવ ખરડાઈ ગઈ છે, જેને લઈને વિવિધ ગુનાઓમાં સજા ભોગવતા કેદીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે. છેલ્લા 2 મહિનામાં જેલમાંથી 20થી વધુ મોબાઈલ મળી આવે છે. તે ઉપરાંત એક છરી, 4 સિપાઈ પાસેથી પ્રતિબંધિત તમાકુનો જથ્થો, જેલમાં જેલ અધિક્ષક પર છરી વડે હુમલો અને જેલરના ઘરે જઈ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ તમામ ગુનાઓના ભેદ ઉકેલવા અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાર્યરત છે અને જે તે ગુનામાં જે તે આરોપીની ધરપકડ કરી તેમજ જેલમાંથી કબજો લઈ અને આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ પણ કરવામાં આવી છે. પરંતુ પોલીસ ખાતાની કાર્યવાહી ખૂબ જ લાંબી હોવાથી હજુ એક ગુનાનો ભેદ ઉકેલાયો ન હોય ત્યાં બીજો જેલને લાગુ પડતો હોય ગુનો દાખલ થઈ જતો હોવાથી પોલીસની કામગીરી ફરીથી વધી જતી હોય છે, જેથી ગુનાઓ વધી જાય છે અને પરંતુ તેના મૂળ સુધી પહોંચવામાં પોલીસ ખાતાને ખૂબ જ લાંબો સમય લાગી રહ્યો હતો. તેમ છતાં પોલીસ ખાતામાં દ્વારા જેલમાં છેલ્લા થોડા દિવસોથી સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જેલમાં પ્રવેશ કરતા કેદીઓ, સિપાઈઓ તેમજ મુલાકાતીઓ દરેકની ઝડપી લેવામાં આવી રહી છે, જેથી થોડા દિવસોથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ધ્યાને આવી નથી. હમણાં તાજેતરની અંદર સેન્ટ્રલ જેલ રાજકોટની અંદર છેલ્લા 2 માસમાં મોબાઈલ, ચાર્જર વગેરે મળવાના કુલ 23 જેટલા ગુનાઓ નોંધવામાં આવેલા છે. તેમજ જેલ અધિક્ષક શ્રી વ્યાસ સાહેબ ઉપર પણ હુમલો થવાનો બનાવ બનેલો છે અને આ ઉપરાંત જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ, તમાકુ વગેરે પણ જેલ સહાયક એટલે જેલના જ કર્મચારીઓ દ્વારા જેલની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવવાના એમના પણ બનાવો બનેલા છે, જેની અંદર આપણે લાગતા વળગતા આરોપીઓની પણ ધરપકડ કરેલ છે. શ્રી વ્યાસ સાહેબ ઉપર જેમણે હુમલો કરેલો એ બંને આરોપીઓની પણ આપણે ધરપકડ કરેલી છે. આ ઉપરાંત જે જેલ સહાયકો, જે પ્રતિબંધિત વસ્તુઓ તમાકુ જેવી જે જેલની અંદર પહોંચાડવા માટે ગેરકાયદેસર રીતે જે જવાબદાર હતા એમને પણ આપણે કાયદેસર એમના વિરુદ્ધમાં ગુનો નોંધી અને એમની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન એવું જણાવેલ છે કે જેલના જે કર્મચારી સ્ટાફ છે એમની ફરજ પ્રત્યેની બેદરકારી અથવા ગુનાહિત નિષ્કાળજી જેવા કારણો અમારા ધ્યાન ઉપર આવેલું છે. રાજકોટ જિલ્લા જેલની કથળી ગયેલી સ્થિતિ અંગે જિલ્લા જેલ અધિક્ષક અરુણકુમાર વ્યાસે આપેલી માહિતી પ્રમાણે કોઈને કોઈ ગુનામાંથી સંડોવાયેલા આરોપીઓ બહાર પોતાની છાપ ખરાબ કરીને તેના પરિવારજનો બદનામ કરી અને જેલમાં આવતા હોય છે, પરંતુ બહાર રહેતા તેના પરિવારજનો જેલમાં સજા ભોગવતા તેના સભ્યને સુધારવાની કામગીરી કરવાને બદલે ઉલટાની તેની મદદ કરતા હોય છે, જે ન કરવું જોઈએ. જેલમાં સિપાહીની મદદથી મોબાઈલ, તમાકુ, બીડી સહિતની પ્રતિબંધિત સામગ્રીઓ મોકલતા હોય છે અને રાષ્ટ્ર સાથે દ્રોહ કરી રહ્યા છે, જે ન કરવું જોઈએ. જોકે આ કામગીરીમાં સિપાહીઓ પણ હકદાર હોવાથી આ બધી અટકાવવી મુશ્કેલ છે, પણ લાંચ લેનાર અને દેનાર બંને ગુનેગારો હોવાથી કેદીઓ જેલમાં પણ મોટાભાગની પોતાની મનમાની કરી રહ્યા છે. જેલમાં સજા ભોગવતા 1400 કેદીઓ પૈકી 100 જેટલા કેદીઓ જ ખરાબ વૃત્તિવાળા છે, જે પોતાના મોત્સક માટે જેલના સ્ટાફને પૈસાની લાલચ આપી અને પોતાને જોઈતી વસ્તુઓ જેલમાં જ મંગાવતા હોય છે. આ ગુના જેલમાં બને છે એના માટે એના જે સગાના જે છે ને કેદીઓના સગા સંબંધી હોય, રિલેટિવ મિત્ર વર્તુળ જે કે હોય એ ડાયરેક્ટ ઇન્વોલ્વ છે. કારણ કે જેલમાં કેદી ગુનેગાર થઈને આવ્યો છે તો એણે પોતાનું કુટુંબ બરબાદ કર્યું. જેલમાં મોબાઈલ પહોંચાડે એના પૈસા કે જેલમાં છપાય છે તો એના સગા જ આપે છે અમારા સ્ટાફને. લાંચ લેનાર અને દેનાર બે ગુનેગાર છે. જો ગુનેગારના સગા કે સંબંધી એને જો સુધારવાની તક નહીં આપે તો કોઈ દિવસ આ બધી દૂરે 100 કેદીઓને કાયદાનું ભાન કરવા માટે તમામ પ્રયત્નો જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રયત્નો કરવાથી તેઓની જાનનું જોખમ ઊભું થઈ રહ્યું છે. તેમ છતાં ફરજના ભાગરૂપે જેલ અધિક્ષક અને અમુક નિષ્ઠાવાન કર્મચારીઓ દ્વારા આવા ખૂંખાર કેદીઓને સુધારવાની કામગીરી યથાવત રાખવામાં આવી રહી છે. જેલના નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ જેલ અધિક્ષક અરુણકુમાર વ્યાસે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે પોતે જ્યાં સુધી રાજકોટ જેલમાં અધિક્ષક તરીકે ફરજ પર છે ત્યાં સુધી જેલમાં એક પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે. ગુનાહિત પ્રવૃત્તિ કરનાર પછી કેદી હોય કે જેલનો જ કોઈ કર્મચારી હોય, કોઈ પણ હોય, તેની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ બદીઓ જેલમાં ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે ગમે તેવો ખૂંખાર કેદી હોય, કોઈ પણ પ્રકારના ડર વિના ગમે તેવા ચરમબંધીને કાયદાનું ભાન કરાવવા અધિક્ષક, જેલ અધિક્ષક અચકાશે નહીં. તો હવે ગુનેગારના માણસો જો ગુનાહિત પ્રવૃત્તિ કરનાર પોતાના સગાઓને જો આ રીતે પ્રોત્સાહન આપે તો આ છે ને એ મોટા દોષિત છે, એ મોટા દેશદ્રોહી કહેવાય. એ રાષ્ટ્રને બરબાદ કરવા માટેની એ સીધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, ખાલી પકડાતા નથી. એટલું હું નોકરી કરીશ ત્યાં સુધી કોઈની તાકાત નથી કે હું લાંબો ટાઈમ કંઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલવા દઉં. 4 સિપાહીને ડિસમિસ કર્યા ટોટલ,
અને ઈ કોઈ પણ કર્મચારી હશે ગમે તે હશે એને છોડી. રાજકોટની જિલ્લા જેલનો વહીવટ ક્યારે સુધરશે અને જેલ તંત્ર દ્વારા કેદીઓની સુધારવાની સરાહનીય કામગીરી રંગ લાવશે તે એક મહત્વનો પ્રશ્ન બની ગયો છે. ત્યારે સુરક્ષા અને સલામતીની પ્રતિતિ કરાવતી જેલની ખરડાયેલી છબી ક્યારે સુધરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.